તો હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. મનોહરલાલ ખટ્ટર લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે હું આજે જાહેરાત કરું છું કે હું કરનાલ વિધાનસભા સીટના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું. હવે આજથી અમારા સીએમ નાયબ સૈની કરનાલ વિધાનસભાની જવાબદારી સંભાળશે. 12 માર્ચે મનોહરલાલ ખટ્ટરના હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના કેટલાક કલાકો બાદ જ નાયબ સૈનીને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે બાદ તેમણે રાજ્યપાલને મળીને વિશ્વાસ મત રજૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. નાયબ સિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી બન્યા છે. નાયબ સિંહ સૈની હરિયાણાના ભાજપના અધ્યક્ષ છે અને કુરુક્ષેત્રના સાંસદ છે. સૈની 2014 થી 2019 સુધી ધારાસભ્ય રહ્યા છે. સાથે જ 2014 થી 2019 સુધી હરિયાણા સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.